રોલ. નાટ્યકાર, એક્ટર, દિગ્દર્શક, કવિ તરીકે સૌમ્ય જોશીને આખું ગુજરાત ઓળખે છે. સૌમ્ય જોશીએ આજે મરીઝનું પુનરાગમન કર્યું છે એમના સંશોધન આધારિત તથ્યો પર. આપણી સાથે સૌમ્ય જોશી છે. સૌમ્ય, ખાસ કરીને GLF જેવી જે ઇવેન્ટ છે એ કેટલું ઉપયોગી બને? GLF સુપર્બ ઇવેન્ટ છે યાર, એકદમ મજા આવી ગઈ. કારણ કે મેં હું એ જ કહેતો હતો કે એકદમ વાઇબ્રન્ટ ઇવેન્ટ છે, સાચા અર્થમાં જાન છે એમાં. અને યુથ આવી રહ્યું છે, મોટી સંખ્યામાં યુથ આવી રહ્યું છે. સાહિત્ય અમુક રીતે અમુક પ્રકારની ભીંતોમાં જે ચડાયેલું છે એમાંથી એને પણ બહાર નીકળવું પડશે. અને આ એનું એક, મને એવું લાગે છે, બહુ અદ્ભુત એક પ્રયાસ છે. બીજું બહુ મહત્વનું છે કે જ્યારે યુવાઓ આવી રહ્યા છે, આપણા નાટકોમાં પણ યુવા ટીમ હોય છે, શું લાગે છે કે આ પ્રકારની ઇવેન્ટ યુવા સાહિત્ય સર્જકોને કેટલી મદદરૂપ બને? ખૂબ મદદરૂપ બને, કારણ કે આવી રીતે થતું હોય છે ને. અમે પણ, મેં કવિતાઓ લખવાની શરૂ કરી, એના મૂળમાં શું છે તો રમેશ પારેખ અને અનિલ જોશી એમની એક બેઠક મેં સાંભળેલી. મારા ઘરમાં મંગેશ પાડગાંવકર, વસંત બાપટ, વિદ્યા કરંદીકર, એમના સાહિત્યની વાતો અને વાતાવરણ, તો વાતાવરણ તો બહુ જરૂરી છે. એટલે ક્યાંક એ બનાવવું પડે. ખાસ કરીને તમારા જે નાટકો છે 102 નોટાઓ, અને એનું ફિલ્મ એમના સ્વરૂપમાં થઈ રહ્યું છે, અને આનો વિષય પણ આ વખતે સાહિત્યની શૈલીમાં છે. તમને શું લાગે છે કે એવું સાહિત્ય લખાય છે કે જેનું સિનેમા થઈ શકે? સાહિત્ય અને સિનેમા એ વિષય છે મારા હિસાબે. સિનેમા એને સાહિત્ય તરીકે જોવાની પ્રક્રિયા શરૂ કરી છે. એ ભણાવવા જોઈએ મારા હિસાબે. એમ એમાં સ્ક્રીન પ્લે એવો એક વિષય હોવો જોઈએ જે વિદ્યાર્થીઓ સાહિત્ય ભણે છે. સાહિત્ય અને ફિલ્મ, સાહિત્ય અને નાટક એ કંઈ જુદું નથી. નાટક એ સાહિત્ય જ છે, ફિલ્મ એ સાહિત્ય જ છે. એનું પ્લેટફોર્મ જુદું છે, એ સ્વીકારીને આખી વસ્તુને આપણે નવી રીતે જોવી પડશે. આજે ખૂબ બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન કર્યું. મરીઝના જીવન અને કથન અને એની જે એમના રચનાઓ પરના સંશોધન, સાહિત્યમાં સંશોધન કેટલું મહત્વ છે? સાહિત્યમાં પ્રાણવાન સંશોધનોનું બહુ મહત્વ. એટલે આ જિજ્ઞેશે જે સંશોધન કર્યું છે એનો બહુ જીવન એવું એક સંશોધન. એટલા માટે કહું છું કે મરીઝનું મૃત્યુ થયું 1983. હવે 1983માં એનું મૃત્યુ થયું એ કંઈ એટલો બધો આમ પુરાતન કાળ નથી, પણ કિરદાર એવો હતો, એ માણસ એવો હતો કે એમના મૃત્યુના 10 વર્ષ પછી એ જાણે કે આમ ઇતિહાસ થઈ ગયા. એટલે કશું જ સચવાયેલું નહોતું. જિજ્ઞેશનો જે સંશોધન છે એ આ ખોવાયેલી વસ્તુઓને સમયસર શોધી કાઢવાનું એવું એક સંશોધન થયું, અને બહુ અગત્યની વસ્તુ હતી. કારણ કે એ જો 25-30-40 વર્ષના ગાળામાં ન થઈ ગયું હોય તો આ બધી વસ્તુઓ જે જિજ્ઞેશે શોધી કાઢી એને આપણે કાયમ માટે ખોઈ ચૂક્યા હોત. જેમ કે આંટી રબાબનો વિડીયો, મરીઝના અમુક ફોટોગ્રાફ્સ કે જે અત્યારની પરિસ્થિતિમાં પણ ઉધઈ દી, એટલે લગભગ 10 વર્ષમાં પતી ગયું હતું, લૂછો થઈ ગયું હતું. મરીઝની 22 જેટલા શેરો જે એણે શોધી કાઢ્યા, એટલે લોકોના માળિયા પર ચડવું. બીજો એક સંશોધનનો પ્રકાર એવો વિચારવાની લાઇબ્રેરી પ્રકારના રિસર્ચ, જેમાં આ સંદર્ભ ગ્રંથમાંથી આ નાખ્યું, આમાંથી આ નાખ્યું, આમાંથી આ નાખ્યું, એમાં ડિસ્કવરીનો એલિમેન્ટ કર્યો હતો. જિજ્ઞાસા સંશોધનમાં ડિસ્કવરીનો બહુ એલિમેન્ટ હતો, અને એટલે એ પ્રકારના સંશોધનોની સાહિત્યને હંમેશા જરૂર પડતી હોય. સવાલ સમય આપણા નાટક ઉપર હિન્દી ફિલ્મ ટૂંકમાં બનનાર છે, થોડી વિગતો આપશો? એને અત્યારે એવું સંભળાય છે કે મે મહિનામાં એ ફિલ્મ ફ્લોર ઉપર જઈ રહી છે, મે અથવા જૂનમાં. મારું નાટક 102 નોટ આઉટ, 102 નોટ આઉટ એ ટાઇટલ સાથે મોટે ભાગે ફિલ્મ થશે. અને ફિલ્મ લખવાની બહુ મજા આવી. મેં લગભગ 1 વર્ષ ફિલ્મ લખી, કારણ કે નાટકનું અને ફિલ્મનું મીડિયમ જુદું છે, એટલે વિષયને જુદી રીતે
એક્સપ્રેસ કરવો પડે આ માધ્યમમાં. એમાં સૌથી રસપ્રદ મારા માટે હતું કે ઘણીવાર શું થતું હોય કે નાટક એવું ને એવું રહીને ફિલ્મ બનતું હોય છે, તો ઘણીવાર એમાં અમુક ત્રુટીઓ દેખાતી હોય છે મીડિયમને કારણે. અને બીજું ઘણીવાર એવું હોય છે કે આ વસ્તુથી લોકો એટલા બધા ગભરાય છે કે મારે જુદું કરવું છે, કે જુદું કરવાની ભીડમાં એનો કોર છે સેન્સ એ ભૂલી જતા હોય. એટલે આ બંને વસ્તુઓ વચ્ચે બેલેન્સ કરીને લખવાના પ્રયત્ન કરે. જે લેખનો વિષય છે આ વખતે સાહિત્ય અને સિનેમા ગુજરાતમાં સૌમ્ય જોશીના નાટક ઉપરથી એક મોટી સ્ટારકાસ્ટની ફિલ્મ બની રહી છે. જીએલએફ પહેલાં અને જીએલએફની સાથે આ મોટી સોગાત સાહિત્ય અને સિનેમાનો રહી છે. અમારા અમે હસમુખ વાટી સાથે પરેશ દવે વીટીવી અમદાવાદ.